હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું ફક્ત 5 જ મિનિટમાં ખાખરામાંથી એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો, જે બનાવવામાં ખૂબ જ સરળ છે. ગેસ ચાલુ કર્યા વગર પણ આ રેસીપી બની જાય છે. તો જો તમારા ઘરે નાના બાળકો હોય તો બાળકો પણ આરામથી આ રેસીપી બનાવીને સાંજની હલકી ફૂલકી ભૂખમાં ખાઈ શકે છે. વેજીટેબલથી ભરપૂર એકદમ ઇન્સ્ટન્ટ બની જતો ચટપટો અને હેલ્ધી આ નાસ્તો છે, જે નાના મોટા દરેકને ખૂબ જ પસંદ આવે છે. તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં અહીંયા મેં એક ખાખરો લઈ લીધો છે. મારી પાસે મેથી ફ્લેવરના ખાખરા હતા તો મેં એ લીધા છે. તમે પ્લેન ખાખરાનો પણ યુઝ કરી શકો છો. અને જો તમારે આ મેથી ફ્લેવરના ખાખરા બનાવવાની રેસીપી જોવી હોય તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની હું લિંક પણ આપી દઈશ, જેથી તમે જોઈ શકો. તો હવે એની ઉપર આપણે 1 ચમચી ગ્રીન તીખી ચટણી મૂકીશું. 1 ચમચી જેટલું અહીંયા આપણે મેયોનીઝ એડ કરીશું. મને ગાર્લિક ફ્લેવરનું મેયોનીઝ ખૂબ જ પસંદ છે તો મેં એ લીધું છે. તમે કોઈ પણ બીજી ફ્લેવરનું કે પછી પ્લેન મેયોનીઝનો પણ યુઝ કરી શકો છો. 1 ચમચી જેટલો હવે આપણે એની ઉપર ટોમેટો કેચઅપ એડ કરવાનો છે. હવે આપણે આ ત્રણેય વસ્તુને ચમચીથી બરાબર મિક્સ કરી લઈએ અને આખા ખાખરા ઉપર આપણે ત્રણેય સોસને ફેલાવી લેવાના છે. તો અહીંયા આખા ખાખરા પર મેં સોસ ફેલાવી લીધા છે. હવે આપણે એની ઉપર થોડા થોડા ઝીણા સમારેલા ટામેટા, કાંદા અને કેપ્સિકમ મૂકીશું. ઘણા લોકોને કેપ્સિકમનો જે કાચો સ્વાદ હોય છે પસંદ નથી હોતો, તો તમને પણ જો કાચો સ્વાદ પસંદ ના હોય તો તમે એને સ્કીપ કરી શકો છો. થોડું અહીંયા મેં કોબીસ એડ કર્યું છે અને થોડા આપણે બાફેલી મકાઈના દાણા એડ કરી દઈશું. હવે આ જે વેજીટેબલ્સ છે એની અંદર મીઠું નથી, તો થોડો આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દેવાનો છે. થોડીક અહીંયા મેં ઝીણી બેસન સેવ લીધી છે, એ આપણે આ રીતે સ્પ્રિંકલ કરી દઈએ. હવે આપણે એની ઉપર પ્રોસેસ્ડ ચીઝ છીણી લઈશું. ચીઝથી આ ખાખરા પીઝાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે, તો તમે ચોક્કસથી એડ કરજો. થોડાક આપણે ઉપર ઓરિગેનો અને ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરી લઈશું. ફરીથી એના ઉપર ગાર્નિશિંગ માટે થોડાક હું કાંદા, ટામેટા, કેપ્સિકમ અને મકાઈના દાણા એડ કરું છું. તમે આ નાસ્તાને ખાખરા પીઝા પણ બોલી શકો છો અને ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે કે આરામથી તમે 3-4 ખાખરા પીઝા તો ખાઈ જ જશો, એટલા ટેસ્ટી લાગે છે. તો થોડીક મેં અહીંયા સેવ ફરીથી સ્પ્રિંકલ કરી છે અને થોડા લીલા ધાણા મેં સ્પ્રિંકલ કરી દીધા છે. તો ફક્ત 5 જ મિનિટમાં ગેસ ચાલુ કર્યા વગર આપણા ખાખરા પીઝા બનીને તૈયાર થઈ ગયા છે. હવે હું તમને એને કટ કરીને પણ બતાવું છું. ખાવામાં આ ખાખરા પીઝા એકદમ ક્રન્ચી લાગે છે, પણ તમારે આને ઇન્સ્ટન્ટ બનાવીને ઇન્સ્ટન્ટ જ ખાવાના છે, નહીં તો જે આપણે જે સોસીસ લગાવ્યા છે એના લીધે ખાખરા જે છે એ હવાઈ જશે. તો તરત બનાવીને તરત જ ખાવું, એને બિલકુલ પણ આપણે રહેવા નથી દેવાના. અને અહીંયા તમે જોઈ જ શકો છો, બિલકુલ વેજ પીઝા જેવા જ દેખાય છે આપણા ખાખરા પીઝા. તો તમે પણ જ્યારે બાળકો જીત કરે તો સાંજની હલકી ફૂલકી ભૂખ માટે ચોક્કસ એમને બનાવીને આપી શકો છો. જો તમને મારી આજની આ ખાખરા પીઝાની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. સબસ્ક્રાઇબ બટનની બાજુમાં જે બેલ આઇકન છે એને પણ દબાવજો, જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને જો તમારે મારી આ જ રેસીપી હિન્દીમાં જોવી હોય તો મારી હિન્દી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો, જેની લિંક મેં વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો.